કેમ છો મિત્રો? મજામાં? જય સ્વામિનારાયણ. તો આપણે આજે નીટની અંદર યુ બેક્ટેરિયાથી આગળ વધીએ. યુ બેક્ટેરિયાનો ઇતિહાસ કે ભાઈ યુ બેક્ટેરિયા સૌપ્રથમ કોને જોયા હશે, કયા પુસ્તકમાં એનો ઉલ્લેખ કરેલો હશે, બેક્ટેરિયાનું નામ કોને આપ્યું હશે વગેરે વગેરે સમજવા માટે આજે આપણે અહીંયા જોઈએ. સૌ પ્રથમ તો બેક્ટેરિયા એટલે આખી સૃષ્ટિ મોનેરા તરીકે નામ પાડેલું હતું, કે મોનેરા એટલે તમામ પ્રકારના બેક્ટેરિયામાં સમાવેશ થઈ ગયો. સૌ પ્રથમ આ યુ બેક્ટેરિયાની વાત કરીએ તો તે વરસાદી પાણીમાં કે દાંતના સડામાં લ્યુઆન હોક, તમે નામ સાંભળ્યું હોય કદાચ, લ્યુઆન હોક જેમને આપણા સૂક્ષ્મદર્શક યંત્રની શોધ કરી હતી એ વૈજ્ઞાનિક, બરાબર, એમને અવલોકિત કર્યા એટલે કે જોયા હતા. પછી એમને જોયા એટલે એમને નામ પાડ્યું એનિમલ ક્યુલસ, એનિમલ ક્યુલસ તરીકે ઓળખાણ આપી હતી. બેક્ટેરિયાનું નામ નહોતું આપ્યું. એનિમલ ક્યુલસ એટલે એક પ્રાણી જેવું મળતું આવતું કોષ એમ, એવું સૌપ્રથમ એમને નામ આપી દીધું હતું. લ્યુઆન હોકે વરસાદના પાણી જે ભળે રહ્યા ખાબોચિયાની અંદર તો ત્યાં બેક્ટેરિયા ઘણા બધા જોવા મળતા હશે, કાં તો દાંતના સડામાં જોવા મળતા હોય, બરાબર, બ્રશ ના કરતા હોય ખાધ્યા પછી તો પ્રોબ્લેમ થાય, બરાબર. પછી એમને એક પુસ્તક લખ્યું, નામ યાદ રાખો, ધ સિક્રેટ ઓફ નેચર ડિસ્કવર્ડ બાય લ્યુઆન હોક, કુદરતના સિક્રેટ વિશે, કુદરતના રહસ્ય વિશેનું લ્યુઆન હોક દ્વારા રજૂ થયેલું પુસ્તક હતું આવ્યું. નામ યાદ રાખજો. સૌ પ્રથમ બેક્ટેરિયાના જોનારો વૈજ્ઞાનિક કોણ? તો લ્યુઆન હોક, યાદ રાખજો. અને એનો ઉલ્લેખ કયા પુસ્તકમાં કર્યો હતો? ધ સિક્રેટ ઓફ નેચર ડિસ્કવર્ડ બાય લ્યુઆન હોક, એમાં એમને એનું વર્ણન કરેલું હતું. એના પછી આવ્યા વૈજ્ઞાનિક એફ જે કોન અને ઓહર્નબર્ગ, નામ યાદ રાખો, બેક્ટેરિયા એવું નામ આપનારા વૈજ્ઞાનિક પહેલી વખતે, બરાબર. સૌ પ્રથમ બેક્ટેરિયા નામ આમને આપ્યું હતું, પેલા અમને લ્યુઆન હોકે સૌ પ્રથમ બેક્ટેરિયા જોયા હતા. ફરીથી કહું છું, ધ્યાનથી સાંભળી લેજો, બરાબર. એના પછી વાત કરીએ તો બ્રે ગ્રે જે બેક્ટેરિયાને પ્રોસોફાઇટા વિભાગમાં મુકાયું હતું, એ વૈજ્ઞાનિકનું નામ છે બ્રે ગ્રે. એ બેક્ટેરિયાઓને પ્રોસોફાઇટા એટલે કે એક પ્રકારની સૌપ્રથમ વનસ્પતિ સૃષ્ટિ આવતી હતી એની અંદર એમને મૂકેલું હતું. મેન્યુઅલ ઓફ ડિમનેટિવ માઇક્રોબાયોલોજી નામના પુસ્તકમાં તેમને એની અંદર ઉલ્લેખ કરેલું હતું. અને આ પુસ્તક જેમને લખેલું હતું બેગરે, એ બેક્ટેરિયા વર્ગીકરણના બાઇબલ એટલે કે બાઇબલ ઓફ બેક્ટેરિયોલોજી તરીકે ઓળખાય, એમાં તમામ પ્રકારના બેક્ટેરિયાઓની માહિતી એમને આપેલું હતું. ગમે તેવા બેક્ટેરિયા વિશે તમારે જાણકારી જોઈતી હોય તો તમારે આ પુસ્તક ખોલો એટલે તમને એ માહિતી મળી જાય. ઇતિહાસ ભણીએ છીએ ભાઈ આપણે, કોનો? યુ બેક્ટેરિયાઓનો, એટલે કે બેક્ટેરિયાઓનો, બરાબર. મોનેરા સૃષ્ટિની અંદર યુ બેક્ટેરિયા સ્પેશિયલ ભણી રહ્યા છીએ આપણે. ઓકે, પછી આ રોબર્ટ કોચ, રોબર્ટ હુક નહીં, રોબર્ટ કોચ છે. રોબર્ટ હુકે તો કોષનો શોધ કર્યો હતો, બરાબર. કોચે બેક્ટેરિયા એ રોગનું કારણ છે તેવી સાબિત કરતા કેટલાક નિયમો આપેલા હતા, તો આ બની ગયો MCQ કે બેક્ટેરિયા રોગકારક સૃષ્ટિ છે એમ કહેનારો વૈજ્ઞાનિક હતો. માટે કોચ પોસ્યુલેટ્સ એટલે કે કોચના અભિગૃહિતો એટલે કે કોચના મંતવ્યો એવી રીતે ઓળખાતી એક એનું પુસ્તક હતું એમ, કે કયા કયા પ્રકારના રોગો વિશે ઊંડાણમાં એમને માહિતી આપેલી હતી. આ કામ માટે તેમને શું કરેલું હતું જોઈ શકો છો, નોબલ મળેલી હતું. કોચ પોસ્ચ્યુરાઇઝેશન અનિવાર્ય પરોજીને લાગુ પડતા નથી, ઉદાહરણ તરીકે માઇક્રો બેક્ટેરિયમ લેમ્પરી, નામ છે બેક્ટેરિયાઓનું. કોચ પોસ્ચ્યુરાઇઝેશન એટલે કે પોસ્ચ્યુરાઇઝેશનનો મતલબ શું થાય, કે એકદમ ઊંચા તાપમાને ગરમ કરીને ઠંડુ કરવાનું, કે જેથી બેક્ટેરિયા પોતાનો ગુણધર્મ અમુક શું કરશે, ગુમાવશે. પણ અમુક પરોપજીવીને લાગુ પડતો નથી. કયા પરોપજીવી? તો માઇક્રો બેક્ટેરિયમ લેમ્પરી. તો આના આધારે તમને MCQ VSQ પૂછાય. સૌ પ્રથમ વરસાદી પાણીમાં બેક્ટેરિયાનો નિહાળનાર વૈજ્ઞાનિક કોણ? તો તમારો સીધો મગજનો જવાબ આવો છે, લ્યુઆન હોક, બરાબર. બેક્ટેરિયા એવું નામ આપનારો વૈજ્ઞાનિક કોણ? તો એફ જે કોન અથવા તો હર્નબર્ગ. કાનમાં ખાલી તમારે શું કરવાનું છે? ઇયરફોન બ્રાન્ડ સાંભળ્યા કરવાનું છે, ઓકે.
પછી બેર ગ્રે નામના વૈજ્ઞાનિકે બેક્ટેરિયાને કયા વિભાગમાં મૂકેલો હતો? તો પ્રોસોફાઇટા નામના વિભાગમાં મૂકેલો હતો. બેક્ટેરિયા રોગો માટે જવાબદાર છે એવું કહેનારો વૈજ્ઞાનિક કોણ હતો? તો રોબર્ટ કોચ હતો. ઓકે, ખાસ યાદ રાખો તમારા નીટની અંદર એનસીઆઈટી જે કહીએ આપણે તમારી ચોપડી 11મી ધોરણની એ બરાબર મોડે કરેલી હોવી જોઈએ. એના આધારે જ પ્રશ્નો પૂછાય છે. છેલ્લા નીટના જે પ્રશ્નો છે, નીટનું જે પેપર આપણે કહીએ 17, 18, 19 જે કહીએ, જોઈ લેજો એકવાર, ખબર પડી જશે તમને એ કેવું જોરદાર છે પેપર. એનસીઆરટી બેઠી આપેલી છે એની અંદર. ટૂંકમાં એનસીઆરટી ચોપડી બરાબર વાંચી હશે તો આવડશે, આવું બધું આવશે, પણ આ 10% જ આવે. આપણા બેક્ટેરિયા ક્યાં, આપણા જે વાત કરીએ નીટની અંદર તો 90 પ્રશ્નો આપેલા હોય છે ને, 90 પ્રશ્નોમાંથી હું તમને કહી દઉં કે 80 પ્રશ્નો ખાલી 10 પ્રશ્નો માટે જ આપણે બીજું ભણીએ છીએ આવી, બાકીના 80 પ્રશ્નો બેઠા એનસીઆરટીના આવવાના છે. એનસીઆરટી બેઝ હશે, બહુ ફરક પડતો નથી. જો તમે બરાબર એનસીઆરટીની ચોપડી 11મી 12મી વાંચી હોય તો કોઈની તાકાત નહીં કે તમારા 8×32 એટલે કે 300થી નીચે તમને લઈ જઈ શકે. સમજ્યા? મેં તો 20 માર્ક્સ તો ઓછા કરી આપ્યા. એનસીઆરટી જેને વાંચી છે એને આરામથી 300 આવી જશે, અને 300નો સ્કોર જેવો તેવો ના ગણાય ભાઈ, પણ એનસીઆરટી વાંચવી પડે. આ જે 10 પ્રશ્નો માટે આપણે મહેનત કરી રહ્યા છીએ, અત્યારે હાલમાં જે નીટના લેક્ચરો લઈ રહ્યા છીએ એ એક્સ્ટ્રા કહેવાય. પણ પહેલાં 10 માટેની મહેનત ના કરાય ગાંડાઓ, પહેલાં કોના માટેની મહેનત કરાય? 80 પ્રશ્નો માટેની કરાય, એટલે પહેલાં એનસીઆરટી મોઢે કરાય બરાબર, અને પછી એ કમ્પ્લીટ થઈ જાય એટલે 10 પ્રશ્નોનું કરાય. કેમ કે એનસીઆરટી બરાબર સમજ્યા હશો ને તો જ આને વિશે ખબર પડશે ને. આમાં તો આપણે સીધું ચાલુ કરી દીધું કે યુ બેક્ટેરિયા આવે. જે લોકોએ પહેલાં 2-3 લેક્ચરો ભર્યા જ ના હોય એને ખબર જ ના પડતી કે યુ બેક્ટેરિયા શું છે ને શું ચાલુ કરી દીધું આપણે એવું. એટલે તમે જો બરાબર પહેલાં વિડીયો લેક્ચર જોયા હશે, કમ્પ્લેટ મગજમાં ઘુસાડ્યું હશે અને તમે વાંચી હશે ચોપડી, તો હું જો બોલી રહ્યો છું ને એમાં કંઈ ખબર પડતી હશે, તો મજા પણ આવશે, નહીં તો માથા કૂટવાની વારી આવશે બરાબર. અને અમુક વસ્તુ નથી મેં તમને પેમ્પલેટમાં આપ્યું, મેં તમને શું કીધેલું હતું, લખી નાખવાનું હતું બરાબર ને. ઓકે, તો ચલો, લુઈ પાસ્વર નામનો વૈજ્ઞાનિક હતો ને, લખો લુઈ પાસ્વર, એમને સૌ પ્રથમ બેક્ટેરિયાને રોગાણુ તરીકે ઓળખાવ્યા હતા. રોબર્ટ કોચ હતા ને, એમને પણ એવું કીધું કે બેક્ટેરિયા રોગ માટે જવાબદાર છે, અને એને સાબિત કરતા નિયમો આપેલા હતા. એ નિયમો એને કહેવાય કોચ પોસ્ચ્યુરાઇઝેશન તરીકે ઓળખાણ આપી હતી. એના સિવાય લુઈ પાસ્વરે પણ બેક્ટેરિયાને રોગાણુ તરીકે ઓળખાય, એટલે રોગ માટે જવાબદાર છે બેક્ટેરિયા બરાબર, એના વિશે એમની માહિતી એમને આપેલી હતી. ઓકે, હવે આ મારા હાથે લખેલું છે એટલે અમુક જગ્યાએ તમને વાંચવામાં તકલીફ પડતી હોય તો હું વાંચું જ છું, એટલે તમને એના માટે સ્પેશિયલ અહીં લાવેલો છું બરાબર. ઓકે, સાંભળો, બેક્ટેરિયામાં હલનચલન થાય તો હલનચલન માટે શું હોય બેક્ટેરિયા પાસે? કસા બરાબર ને. ચલિત અથવા તો અચલિત પ્રકારના બેક્ટેરિયા હોય, તો ચલિત કે અચલિત પ્રકારના બેક્ટેરિયા હોય તો એમની પાસે શું હોય હલનચલન કરવા માટે? સિમ્પલ, કસા. કસાની મદદથી એ લોકો શું કરતા હશે? હલનચલન કરી શકતા હશે. કસા શું છે? જે બેક્ટેરિયા હોય આ રીતે, તો બેક્ટેરિયાની પાછળ આવેલી એવી પૂંછડી આને કસા તરીકે ઓળખાય, જે આ પૂંછડી સતત આમ હલનચલન કરતી હોય માટે આપણને શું થાય, સોરી, માટે બેક્ટેરિયા કેવા થતા હશે? આગળના ભાગે દોડતા હશે, એટલે કે જઈ શકતા હશે. તો એ કસાના આધારે પાછા બેક્ટેરિયાના કેટલાક પ્રકાર પાડેલા છે, જોઈ લો, ખાલી યાદ રાખો. અલ્યા મારું બેટું સાંભળો, પહેલું આપેલું છે અટ્રાઇક્સ. શું કહેવાશે એને? અટ્રાઇક્સ. એનો મતલબ શું થાય? અટ્રાઇક્સ પ્રકારના બેક્ટેરિયા એટલે એક કસાધારી, પણ કેવું, એક જ કસા આવેલી હોય બરાબર. અટ્રાઇક્સની અંદર, સોરી ખોટું બોલ્યો છું, હા, કસા વિહીન હોય. અટ્રાઇક્સ કેવા હોય? કસા વિહીન. ઉદાહરણ યાદ રાખજો, માઇક્રોકોકસ લખેલું જ છે, અને મેં તમને આકૃતિ પણ બતાવેલી છે. કસા વિહીન બેક્ટેરિયા મતલબ કે ચાલી નહીં શકતા હોય, પાણીના વહનથી કાં તો કોઈ પ્રકારના માધ્યમના વહનથી એ લોકો વહન પામતા હશે, અને એ આવા દેખાય જો કસા વગરના છે, માટે કસા વિહીન શબ્દ યુઝ કરેલો છે આપણે. નામ શું કીધું આપણે? માઇક્રોકોકસ બરાબર, યાદ રાખજો. સ્પેલિંગ લખવો છે અટ્રાઇક્સનો, ATRICHOUS અટ્રાઇક્સ તરીકે ઓળખાય છે. કસા ગેરહાજર હોય, કસા હોય નહીં, માઇક્રોકોકસ. પછી આ મોનોટ્રાઇક્સ, સમજી ગયા હશો, મોનો એટલે એક,
મોનોનો મતલબ શું થાય? એક. એક એટલે એની પાસે તમે ધ્યાનથી જોઈ શકો છો આકૃતિમાં એક જ કસા છે, બરાબર, એક જ કસા ધરાવશે અને એક ખૂણા ઉપર જોવા મળશે. એના ઉદાહરણમાં તમને યાદ રાખવાના છે સ્યુડોમોનાસ, કાં તો ભાઈ વિબ્રિયો, થાયોબેસિલસ, લખી નાખ જો મેં અમુક ના લખ્યા હોય, સ્યુડોમોનાસ લખ્યા છે બરાબર, વિબ્રિયો લખ્યા હશે પણ થાયોબેસિલસ ના લખ્યો તો લખી નાખવાનું બાળકો, બરાબર. લખવો છે સ્પેલિંગ એનું મોનોટ્રાઇકસનો તો લખો એમ ઓ એન ઓ ટી આર આઈ સી એચ ઓ યુ એસ, બરાબર, આ એનો સ્પેલિંગ છે. કોનો સ્પેલિંગ છે ભાઈ? મોનોટ્રાઇકસ. ઉદાહરણ કોણ હતા ભાઈ? કોણ હતા ભાઈ? સ્યુડોમોનાસ, થાયોબેસિલસ અને વિબ્રિયો. વિબ્રિયો કોલેરી કહીએ ને, કોલેરા માટે જવાબદાર હોય એના બેક્ટેરિયા, બરાબર. ઓકે સરસ, ચલો આગળ વધીએ. પછી એમ્ફીટ્રાઇકસ. એમ્ફીટ્રાઇકસ એટલે આની અંદર જે કસા તો એક જ હોય પણ બંને છેડે હાજર હોય, એક એક કસા જ આવેલી હોય, પણ એ તમે ધ્યાનથી જુઓ બે બાજુ આવેલી હોય, બંને દિશામાં આવેલી હોય, માટે એને એમ્ફીટ્રાઇકસ કહેવાય. એનું નામ લખી એટલે કે એનું ઉદાહરણ લખી દો, નાઇટ્રોસોમોનાસ, નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરતા હોય ને તેવા બેક્ટેરિયા. લખો તો લખી નાખો એક્સ્ટ્રા, નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરતા જે બેક્ટેરિયા હોય ને ભાઈ, એ લોકોની પાસે આવી કસા હોય, બંને છેડે એક એક બાજુ કસાયેલી હશે. સ્પેલિંગ લખો, સ્પેલિંગ એ એમ પી એચ આઈ ટી આર આઈ સી એચ ઓ યુ એસ, બરાબર. ઓકે પછી લોફોટ્રાઇકસ, નીચે નેક્સ્ટ લોફોટ્રાઇકસ, બંને છેડે કસાનો ગુચ્છો આવેલો હોય, ભૂક્કા બોલાવી દે, તમે જોઈ લો આકૃતિમાં, સાલ્મોનેલ્લા, આનું બેસ્ટ ઉદાહરણ છે સાલ્મોનેલ્લા. હા તો લોફોટ્રાઇકસનું તમે શું લખશો? લખો એલ ઓ પી એચ ઓ ટી આર આઈ સી એચ ઓ યુ એસ, બરાબર, લોફોટ્રાઇકસ. ઓકે ચલો, એના પછી આવા સિફિલોટ્રાઇકસ. સિફિલોટ્રાઇકસની અંદર શું કીધેલું છે? કસાનો ગુચ્છો તો હોય પણ એક જ છેડા ઉપર આવેલો હશે. તમે આકૃતિને જોઈ લો, સિફોટ્રાઇકસ દેખાય તમને લખેલું, એક જ છેડા ઉપર ગુચ્છો મેં બતાવેલો છે, દેખાય છે ભાઈ? હા તો આના ઉદાહરણમાં કોણ આવતું હશે? કેરીને બેક્ટેરિયા તરીકે ઓળખાતા નામ છે બેક્ટેરિયાનું, યાદ રાખજો, કેરીને બેક્ટેરિયા, બરાબર. ઓકે મને ખબર છે તમને સ્પેલિંગ લખાવવાનું છે, તો સી ઈ પી એચ એ એલ ઓ ટી આર આઈ સી એચ ઓ યુ એસ, બરાબર. ઓકે હવે છેલ્લે પેરિટ્રાઇકસ, દેખાઈ રહ્યું છે ચારેય દિશામાં કસા આવેલી હશે, આખી બધી સપાટી ઉપર, બેક્ટેરિયાના આખા શરીર ઉપર શું જોવા મળતું હશે? કસાઓ જોવા મળતી હોય. સાલ્મોનેલ્લા ટાઇફી, જે ટાઇફોઇડ કહીએ ને ભાઈ, એના રોગ માટે જવાબદાર છે, આખા શરીર ઉપર સલાવનો કસા ધરાવતા હોય છે. લખી દો તો હવે એનું સમીકરણ ક્યાં? સ્પેલિંગ પી ઈ આર આઈ ટી આર આઈ સી એચ ઓ યુ એસ, બરાબર, લાઈન કરીને એટલે મળ્યું હતું. ઓકે હા તો આ તો હતી બેક્ટેરિયાના હલનચલન કરવા માટે કસા, એના વિશેની સંપૂર્ણ માહિતી. હવે તમે વાંચો તો તમને મારા અક્ષર ઉકલશે, બરાબર. હવે કસાની રચના અહીં તમને ભણાયેલી છે, ભાઈ કસા જે કહીએ બેક્ટેરિયાની કસા, તો એ બેક્ટેરિયાની કસા કેટલા ભાગની બનેલી હશે? કસાની રચના તો ત્રણ ભાગની બનેલી હોય, તલસ્થકાય, હૂક અને તંતુ. હવે ત્રણ પ્રકારના ભાગ જોવા મળતા હશે, તલસ્થકાય, હૂક અને તંતુ. એની આકૃતિ હું તમને બતાવું તો આ રીતે જોવા મળશે, બેક્ટેરિયાની અંદર કસાનો વિસ્તાર આ રીતે જોવા મળશે. તો જુઓ બેક્ટેરિયામાં તલસ્થકાય, હૂક અને તંતુ. તો આ જે ફિલામેન્ટ લખ્યું છે ને એ તંતુ છે, આ ફિલામેન્ટ, બરાબર, એ તંતુ કહેવાય. એના પછી હૂક લખેલું છે, જુઓ દેખાય, અને સૌથી નીચેનો ભાગ તલસ્થકાય. એક મિનિટ, આ છે આ જે ભાગ છે એ તંતુ ફિલામેન્ટ, એના પછી હૂક, અને સૌથી નીચેનો આ બધો જ વિસ્તાર જોવા મળે છે એને કહેવાશે તલસ્થકાય, બરાબર. અને એ કોષની અંદર આવેલું હોય, સેલની દિવાલ છે બહારના ભાગે, પછી બેઝલ બોડી આવે કોષ દિવાલની નીચેનો ભાગ, અને સૌથી અંદરના ભાગે કોષ રસ્તર, બરાબર. તો સૌથી અંદરના ભાગે ખૂપેલો ભાગ છે એટલે આને કહેવાય તલસ્થકાય,
ओके बराबर समझी लो। अने एनू मैं खाली एक चित्र दोरीने बतायेलू छे के केवी रीते रिंगो देखाती हशे, ओरिजिनल आवुं देखातुं हशे बराबर। तलस्थ काय नी वात करीए आपणे, चलो तलस्थ काय ते कसानो दंडाकार तलस्थ भाग कहेवाय। ओके रवा दो, वीडियोनी लंबाई थोड़ी वधी जाय छे अने थोड़ी काल लांबू थई जशे, કેમ કે ઓછામાં ઓછી તમે ધ્યાનથી જોઈ શકો છો કે 15 મિનિટ તો થઈ ગઈ છે બરાબર, માટે બી મજા નહીં આવે તો આપણે બીજા વિડીયોની અંદર આનંદ લઈ લઈએ। હા ઓકે, તો આવજો, બાય।